એલી એ બોબડી અહીંયા ક્યાં ગયા દેખાતી નથી. અહીંયા એ બોબડી અહીંયા એ અહીંયા તારી નાની બેન રડે છે રડે છે. જા અંદર જોયા કરે છે. હા બેટા આપણે મમ્મમ ખાવાનું છે. માદીકું મમ્મમ ખાય. જો એ આપો 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 એ ખાધું. હા એ વન ટુ થ્રી. અરે મારું દીકું જોને ઓલી રડ્યા કરે છે. માથું પકવી દીધું છે. ઓલી બોબડીએ એને શાંત નથી રાખતી. ઓ પરેશ કાકા. અરે આવો આવો પરેશ કાકા. હા બોલ બેટા ગોવિંદ. હરિદ્વાર ગયા હતા શું લઈને આવ્યા? હા જો ને અમારી ખુશી છે ને. હા હા એ જે હાલવા શીખે છે તો મને એમ થયું કે મારી ખુશી હતો હાલ લેતો જાઓ ગાડી. આ છોકરી માટે ગાડી તો અહીંયા હું મળી જાત. હરિદ્વારથી લાવવાની શી જરૂરત? અરે ના ના ગોવિંદ બેટા આ રોડ ઉપરથી ને જ લીધી. આ છેલ્લો પીસ રહી દો તો મને એમ થયું લાઈને મારી ખુશી હેઠું લેતો જાઓ. પણ આ ઘરમાં તમારે ત્રણ ત્રણ દીકરીઓ છે કોને આપશો આ? હવે એમાં એવું છે ને કે લક્ષિતા તો અમારી હાલવા શીખી ગઈ. આ ખુશી હજી થોડીક નાની છે. હાલ ડગુ ડગુ કરે છે. બધી છોકરી ફેરવશે. એ વાત સાચી. નાની છે એ શીખી જશે. શું ચાલે બીજું? મજા આવી હરિદ્વારમાં? અરે ભાઈ બેટા એવો મજા આવી. અરકી પોળીમાં ને ગંગાજી સ્નાન કર્યું. મજા જ આવી ગઈ. તો અમારા માટે કઈ રુદ્રાક્ષ અને ગંગાજળ ને બધું લાવ્યા છો ને? હા બેટા લાવ્યો છું. બહુ બધું લાવ્યો છું. અને હું તને ને તારી ઘરે પહોંચાડી દઈશ. વાંધો નહીં વાંધો નહીં. અને એમ પણ તમારા ઘરમાં તો ત્રણ ત્રણ દીકરીઓનો વાસ છે એટલે તમારા ઘરમાં સદૈવ સુખ શાંતિ હોય. હા બેટા એમાં એવું છે ને ગોવિંદ બેટા કે જે ઘરમાં દીકરીઓ હોય ને ત્યાં લક્ષ્મીનો વાસ હોય. સુખ સંપત્તિ રિદ્ધિ સિદ્ધિ આ બધી જ્યાં દીકરીઓ હોય ને ત્યાંનો વાસ હોય. સાચી વાત છે કાકા. દીકરી હોય એટલે ઘરમાં હંમેશા હસી ખુશીનો માહોલ હોય. સુખ હોય સમૃદ્ધિ હોય પ્રભુ પરમાત્માની કૃપા હોય બધું જ તો હોય બરાબર ને. અને આપણી નજરની સામે દીકરી દોડતી હોય આપણે એને વહાલ કરીએ પ્રેમ આપીએ એટલે આપણો આખો દિવસ છે ને આનંદમય જાય. હું તને સાચી વાત કરું ગોવિંદ બેટા. હું ભલે હરદ્વાર ને ઋષિકેશ ગયો પણ મારી સાચી હરદ્વાર ને ઋષિકેશ તો મારી દીકરી લક્ષિતા અને ખુશીમાં જ છે. કારણ કે એ બે દીકરીઓને હું જોઉં ને એટલે મને આમ મારું દિલ ગદગદ થઈ જાય. મારું તો સ્વર્ગે ઈ જ છે. સાચી વાત છે. પણ તમારે ખાલી મોટી દીકરીને થોડી તકલીફ છે બોલવાની એટલે એ બિચ્ચા કરીને કોઈ સારા ડૉક્ટર ડૉક્ટરને બતાવો એટલે સારું થઈ જાય એને. હા બેટા થોડીક તકલીફ તો છે પણ કંઈક ઈશ્વર કંઈક રસ્તો બતાવશે અને કંઈક એનો ઈલાજ થશે. હા એ તો છે. બધો ભગવાનના હાથમાં છે. પણ માણસના હાથમાં પ્રયત્ન કરવો છે. પ્રયત્ન સફળ થાય ન થાય તો પછી પ્રયત્ન તો માણસે જ કરવો પડે બેટા. તારી વાત સાચી છે. બતાવશું કોઈ સારા ડૉક્ટરને. અને મને ઈશ્વર ઉપર વિશ્વાસ છે શ્રદ્ધા છે કે સારું થઈ જશે. સારો હવે તમારો મોડું થતો હશે. દીકરીઓ તમારી રાહ જોતી હશે. હા બેટા અને નવરા થાય ને પછી ગાડી મસ્ત લઈ આવ્યો. છોકરી માટે ખુશ થઈ જશે. તને આવડે છે એવું નથી આવડતું? ચોખું હમણાં દાદા આવશે. માલી લક્ષુ માટે શું લાવશે? વાવવા લાવશે. અને મમ્મી માટે શું લાવશે? સાડી. મમ્મીને કે તમે રમો. એ દાદા આવી ગયા. જો બેટા શું આવ્યું?
જો મારી લચ્છુ માટે છું આવ્યું. ચાલો ચાલો બેસવાના. જા જા દાદા પાસે. ચાલ મમ્મા બેસાડે. મમ્મી બેસાડે. મમ્મી બેસાડે. એ માલી લચ્છુ બેસી ગઈ. અરે વાહ. ચાલો હવે એને કોણ ફરવા લઈ જશે? દબાવો દબાવો ચલાવો. ચાલો ચાલો ચાલો. અરે લક્ષિતા બેટા અહીંયા. લક્ષિતા ગઈ ગાડી લઈ. હા કહું, તમે હાવ થાકી ગયા હશો કા? હાવ. પણ સારું થયું તમે ગયા તો ભલે ગયા, પણ મારી લક્ષિતા માટે તમને ગાડી યાદ રહી ને, એ બહુ મોટી વાત છે. તમારી જાત્રા કેવી રહી બાપુજી? હાઈ ક્લાસ હો બેટા. ગંગાજી નાયો, અરકી પોડીમાં મજા કરી, મહાઆરતી કરી અરકી પોડીમાં, બે લાભ લીધા મેં. લે પણ એ કયોક મારા નામની કઈ બેસાડ ડૂબક્યો મારી કે ન મારી? તમને તો બહુ યાદ કર્યા રે. હા તો તમારા પાપ ધોવાઈ ગયા હશે. લ્યો તમારા પાપ ધોવા તો હું ગયો તો નહીં. એટલે ડૂબકી તમે મારી અને પાપ મારા જોયા? બે આપણા બે. તમે છે ને કોઈ દી સુધરવાના નથી. આ તારા સસરા આવા ને આવા રહ્યા. બહુ મજા આવી આજે વખતે યાત્રામાં. સંઘ આખો બધા પુરુષોનો જ હતો, ગઈઢા બુઢિયા ઠીક, નહીતર તો તમને લઈ જાય. બૈરાઓ કોઈ નહોતું ને એટલે હું નહોતો લઈ ગયો. પણ છે ને મારે આમે ન વાત, જો આ આખો દી કામમાં કામમાં હોય પછી ઓલી છોડીને કોણ રાખે? એટલે તમે જઈ આવ્યા ને સારું થયું. અને આમે જો મેં કાંઈ બહુ પાપ કર્યા નથી, જેણે કર્યા હોય એને જવું પડે અને એને ડૂબક્યું ખાવી પડે. સાચું કહું? હા આ યાત્રા તો કરી, પણ મારો જીવ છે ને આપણી આ ડિંગલીઓમાં જ હતો. લક્ષિતા ખુશી એમાં જ મારો જીવ હતો, આપણી છોકરીઓમાં. તો પછી એ કેવું તન ત્યાં ને મન અહીંયા, તો એમાં કંઈ મજા આવે? આપણે ઈશ્વરના નામ લીધા, ભગવાનના નામ લીધા. આવો મારી દીકરી આવી, ખુશી આવી, ખુશી બેટા. આમજો આમજો ખુશી. એવું ઢીંગલું ક્યાં ગયું? લાવો તો. જો આમજો 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 ખુશી આમજો. જો 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 ખુશી ખુશી. બોલતા હું બે જાય બેટા. આ બે જાય. જો તને બેસાડે. આમજો કોણ આવ્યું? દાદા આવ્યા. દાદા 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 કેતો દાદા કેતો કે હજી હું નાની છું. જો બાબુ લાવા. બેટા એક કામ કર, આ રમકડું અંદર લઈ જા અને આને પણ અંદર જ રમાડ. આને અંદર. હા જા. એ સંભાળીને જજે. એક તો એ સાંભળે નહીં, પાછી બોલે નહીં. મને આ દીકરીની બહુ ઉપાધિ છે. બાપુજી તમે બે હો, ચા બનાવી આવું પછી ઉપાધિ કરશું આપણે. એ આદુ નાક જેવો બટા. સારું હું શું કહું છું કે આ સાયકલ છે ને આપણી ખુશી માટે લાવ્યો છે. આ લક્ષિતા તો હવે હાલતા શીખી ગઈ છે, એટલે ખુશીને એમાં પ્રેક્ટિસ કરાવજો. એ ખુશી માટે કાંઈ નથી રાખવું હો, એ ખુશી એમને એમ ચાલતી થઈ જશે. વાત કરો તમે. અરે પણ તમે એમાં આટલી બધી માથાકૂટ શું કામ કરો છો? ભલે ને બે છોકરીઓ રમે, પણ ગાડી હું ખુશી માટે લાવ્યો છું. ખુશીને એમાં વધારે બેસાડજો એમ કહું છું. ભલે ને કદાચ લક્ષિતા બી એમાં બેસે તો એમાં શું વાંધો છે, પણ આ તો ખુશી છે ને, થોડીક હાલતા શીખી જાય, પાપા પગલી કરતે શીખી જાય. એ હજી ચાલતા શીખે ને અને ગાડીમાં બે ને તો ગાડી જલ્દી ભાંગી જાય, એ લક્ષિતા માટે જ છે. નથી દેવાની ખુશીને હું ના પાડું છું ને. પણ તમે છે ને આવો ભેદભાવ નહીં કરો. બાળકો તો બધા સરખા હોવા જોઈએ. તમે ક્યાં સરખાની કરો છો? તમે મને કહો, આપણે બેઉ નાના નાના હતા ત્યારે આપણા મા બાપે કોઈએ કાંઈ આવી બધી ગાડીઓ લીધેલી? આ તો અત્યારે નીકળી છે. અને એ તે લક્ષિતા છે ને હજી કાંઈ હરખો હાલતી નથી. બિચારી બે ડગલા હાલે ને પડી જાય છે, તો એ ભલે ને ટેકે ટેકે હાલતી, ઓલી તો હજી નાની છે. આપણો સમય જુદો હતો, અત્યારનો સમય જુદો છે. અત્યારે ટેકનિકલ અને આધુનિક યુગ આવી ગયો છે. તો હું એવું નથી કહેતો કે લક્ષિતાને તમે નહીં બેસાડતા એમાં, પણ ખુશીને એમાં બેસાડો તો એ હાલતા શીખે, પાપા પગલી કરતા શીખે. મારું કહેવાનું એમ છે, પહેલાં છે ને એની માં એને શીખવાડશે ચાલતા. મેં પહેલાં લક્ષિતાને શીખવાડ્યું ને પછી ગાડી આવી.
એટલે એની માં શીખવાડશે, એ હરખી ચાલતી થઈ જશે ને પછી એકાદ દીવાર દેશું તમે તે લક્ષિતાનું પહેલાં જોવાય. આ તો મેં બહુ ખોટું કર્યું, આના કરતાં બે સાયકલ લઈ આવો ને તો વધારે સારું હતું. પોલા દુકાનવાળા પાસે એક જ સાયકલ હતી. એ ખોટા ખર્ચા ન કરાય, ઘરમાં જેટલા છોકરા એટલી ચલણ ગાડી થોડી લવાતી હોય. વાત પછી તમે ભેદભાવ શા માટે રાખો છો એમ કહું છું. એ ભેદભાવ છે ને એ તમને ખબર છે, છોકરીઓને તો એવું કાંઈ ન હોય, ઓલીને દઈએ ને એટલે બસ થઈ જ રહી, કાંઈ નાનકીન દેવું નથી. આવું તમે કરો છો ને અમને જરાય પસંદ નથી. કાંઈ નહીં, પાછા ગંગામાં જઈને નાહી આવજો. અને અમે તો બે અમે ભાગવત બરાબર લ્યો, જ્યાલે હોય ત્યાલે ખુશી માટે લાવ્યો, ખુશી માટે લાવ્યો. પછી મારી લક્ષિતા શું કરે, બધું ખુશી માટે લઈ આવે તો લે. દવા લેતા હોય તો જ આવી ચમક ધમક પાછી હોય ને. હા બેટા, એમાં શું છે, બધા મિત્રો આરે ગયા હતા ને એટલે ક્યારેક દવા લેવાય ને ક્યારેક ન લેવાય. અને બાપુજી આ બધું શું છે? અરે આ મારો મિત્ર ઓલો છગન નહીં, પરાઈને મને ટોપી લેવડાવી. ના ના, સરસ સરસ, એકદમ હેન્ડસમ અંક લાગો છો તમે તો. હા હા, મને તો દેવાનંદની યાદ આવી ગઈ એમના સમયની. પણ ઉભો ઉભો, તમે તમારા માટે ટોપી લાવ્યા તો અમારા માટે શું લાવ્યા? હા પપ્પા, અમારા માટે શું લાવ્યા બેટા? રાજ, બીજું બેટા તમને હું થોડો ભૂલું, મને ખબર છે તને ગોગલ્સનો શોખ છે ને. હા, આ રહ્યા છે ને રુદ્રાક્ષ ની માળા. અને આ બેટા તારા માટે તુલસી ની માળા. અરે બાપુજી, તમારા આશીર્વાદ હોય ને એ જ અમારા માટે બહુ છે. અને તમે બસ શાંતિથી આવી ગયા ને તો અમારે આની કોઈ જરૂર નથી. અને જો તો ખરા, આ ગોગલ સ્ત્રીને આપણે ત્રણેય બાપ દીકરો આજે હીરો જેવા લાગીએ છીએ. સાચી વાત છે ને બાપુજી? અને બાપુજી સાચું કહું, તમારી બહુ જ યાદ આવતી હતી અમને. રાજ, વિજય બેટા હું કહું છું, તમારા ધંધા પાણી કેવા ચાલે? છોકરીનું ધ્યાન તો રાખતા હતા ને, લક્ષિતા ખુશી. એ તો અમારા ઘરના આંગણાનું પંખીડું છે બાપુજી, અમારા હાથમાં છે, એનું તો ધ્યાન રાખીએ જ ને. અને અમને એ પણ ખબર છે કે જો કંઈક નાના મોટું અમારાથી ભૂલ થયું હોય ને તો અમારે તમારો ગુસ્સો સહન કરવાનો, એટલે અમે કોઈ પણ દીકરીને કંઈ પણ નથી થવા દીધું. જો બેટા, તમે એવું નહીં માનતા કે તમારે બંનેને ત્યાં પહેલા ખોળે છોકરી છે, દીકરી એટલે લક્ષ્મીનો અવતાર છે. લક્ષ્મીજી તમારા ઘરે વરસે, દીકરીનો જન્મ થાય એટલે તમારા ઘરે લક્ષ્મીનો વાસ થાય, રિદ્ધિ સિદ્ધિ આ બધું સુખ બધું તમને મળશે. એટલે એવું નહીં માનવાનું કે અમારે ત્યાં છોકરો નથી, આ દીકરીઓ છે ને એ છોકરા સમાન છે. અને પપ્પા, આ સમયમાં તો દીકરી હોય કે દીકરો હોય બધું એક સમાન જ છે. અને આમ જોવા જઈએ ને તો અત્યારે દીકરા કરતાં પણ દીકરીઓ વિશેષ રાખે છે. તમે જોયું આજે વર્લ્ડ લેવલમાં ગમે ત્યાં દીકરીઓ આગળ ને આગળ છે. અને તમને ખબર છે, આ તમે ગયા ને પછી અમને ખબર પડી કે આ બંને બાળકીઓ તમારી કેટલી હેવાય છે. દાદા 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 કરતી એમની સાદ નહોતો સુકાતો. અને તમે એને બહુ જ ખોટી ટેવ પાડી દીધી છે ફરવા જવાની. તમને ખબર છે કામેથી આવી એટલે કે દાદા દાદા અમારે ના છૂટકે પણ એને બંનેને અહીં આપણા ગાર્ડન છે ને પાછળ ત્યાં ફરવા લઈ જવી પડતી હતી. હું તમને સાચું કહું બેટા, મને પણ મારી છોકરીઓ બહુ યાદ આવતી હતી એટલે હું મારી યાત્રા ટૂંકાવી અને જલ્દી ઘરે આવી ગયો. અને સારું બેટા તમે બેસો,
મારે થોડુંક ગાર્ડનમાં ચક્કર મારવા જવું છે. મારા મિત્રો મને યાદ કરતા હોય છે, મને જવા દે. તમે લોકો બેસો.